મુંદ્રાના અદાણી પોર્ટ ખાતે આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી શશી થરૂરે તેમજ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ આરસી ફળદુએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. અદાણી પોર્ટમાં શશી થરૂરે વિવિધ એકમોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન અદાણી ગ્રુપના કરણ અદાણી અને રસિત અદાણી સાથે રહ્યા હતા. જો કે આ મુલાકાત ચોક્કસ કયા કારણોસર લેવામાં આવી હતી તે જારી કરાયું નથી. તો પ્રદેશ ભાજપ પ્રમુખ આરસી ફળદુએ પણ આજે જ પોતાના પરિવાર સાથે અદાણી પોર્ટની મુલાકાત લીધી હતી. પ્રદેશ પ્રમુખનું મુંદ્રા ખાતે ગાંધીધામના ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી તેમજ મુંદ્રા તાલુકા ભાજપ પ્રમુખ વાલજીભાઈ ટાપરિયાએ સ્વાગત કર્યું હતું. આરસી ફળદુએ પણ મુંદ્રા પોર્ટની શુભેચ્છા મુલાકાત લીધી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આગામી માર્ચમાં રાજ્ય સરકાર દ્વારા બજેટ જાહેર કરવામાં આવશે ત્યારે વર્ષ 2016 માટે સરકાર દ્વારા નવી કુટીર ઉદ્યોગ નીતિ ઘડવા માટેની મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી. મુખ્યમંત્રી આનંદીબેન પટેલની મળેલી બેઠકમાં નાણામંત્રી સૌરભભાઈ પટેલ તેમજ રાજ્યકક્ષાના કુટીર ઉદ્યોગ મંત્રી તારાચંદભાઈ છેડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યકક્ષાના મંત્રી તારાચંદભાઈ છેડાની તબિયત છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત હતી. તેઓ સ્વસ્થ થતાની સાથે જ બેઠકમાં હાજર રહ્યા હતા. ગત સપ્તાહના હવામાનમાં તાપમાન ઉચકાતા ઠંડીનું જોર ઘટ્યું હતું. ધીમે ધીમે કચ્છના વિવિધ મથકોનું લઘુત્તમ તાપમાન પણ 15-20 ડિગ્રી પહોંચ્યું હતું, જે આ સપ્તાહના પ્રારંભે તાપમાન ઘટતા ફરી પાછો ઠંડીનો ચમકારો અનુભવાયો છે. જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાને કારણે ઠંડા પવન વાતા તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેમાં નલિયામાં લઘુત્તમ તાપમાન 13.6 ડિગ્રી નોંધાયું હતું. જિલ્લા મથક ભુજમાં આજે લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી, જ્યારે કંડલા અને કંડલા એરપોર્ટમાં અનુક્રમે 17.9 અને 17.18 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હવામાનમાં ફરીથી આવેલા બદલાવને કારણે સવાર સાંજ ઠંડી અનુભવાય છે. તેવામાં આગામી દિવસોમાં કચ્છનું તાપમાન હજુ પણ નીચું જવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે, તેથી ફરીથી એકવાર ઠંડીનું મોજું ફરી વળવાની શક્યતાઓ છે. પૂર્વ કચ્છના આદિપુરમાં લાયન્સ ક્લબ ઓફ ગાંધીધામ પ્રેરિત અને વિધાણી પરિવાર દ્વારા નિર્મિત ગેસ સંચાલિત સ્મશાન ગૃહનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગાંધીધામના ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરીના હસ્તે આ નવતર સુવિધા ખુલ્લી મૂકવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આધુનિક યુગમાં દરેક ક્ષેત્રે માનવીય વિકાસ કર્યો છે, ત્યારે જીવનના અંતિમ મુકામમાં પણ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ત્યારે આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ગવર્નર મીનાબેન મહેતા, ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન ગણત્રા, વિધાણી પરિવારના વકીલ લાલચંદ વિધાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે લાયન્સ પ્રમુખ સંજય ગાંધીએ એવું પણ જણાવ્યું હતું કે પૂર્વ કચ્છમાં લાયન્સ ક્લબ દ્વારા પ્રથમ ડાયાલિસિસ સેન્ટરની પણ આગામી દિવસોમાં શરૂઆત કરવામાં આવશે. નવનિર્મિત સ્મશાન ગૃહના લોકાર્પણ પ્રસંગે ગોવર્ધનભાઈ પટેલ, હરીશ વિધાણી, અનિલ વિધાણી, લલિત વિધાણી, ભોલાભાઈ ચંદનાની, કાંજીભાઈ ભર્યા, મોહનભાઈ ઠક્કર, ગંગારામભાઈ અનમ, વિમલ ગુજરાલ, બાબુભાઈ હુંબલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું નવા બુલેટિનમાં. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.